નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનનું પ્રકરણ દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશના પરાવર્તનની વાત પૂર્ણ કરી હતી આજે આપણે પ્રકાશના વક્રી ભવન વિશે વાત કરીશું તો મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ એક એવી પ્રવૃત્તિ છે કે તમે ઘરે પણ કરી શકો છો અને આ લેક્ચરના અંતમાં આપણા ગ્રુપમાં હું આ પ્રવૃત્તિને લગતો એક વિડીયો પણ એક નાનકડી વિડીયો ક્લિપ એ પણ હું મૂકીશ એને તમે ધ્યાનથી જોજો અને એ પ્રમાણે એક્ટિવિટી તમે તમારા ઘરે પણ કરી શકો કે અહીંયા તમે જોઈ શકો છો એમ આપણે કાચનો એક ગ્લાસ લેવાનો અને કાચના ગ્લાસમાં આપણે એક પેન્સિલને આ રીતે ત્રાસી મૂકવાની હવે જ્યારે તમે પેન્સિલને જોશો ત્યારે તમને પેન્સિલ એ સીધી દેખાશે બરાબર પેન્સિલ ત્રાસી ગોઠવેલી છે પણ એ સળંગ દેખાશે બરાબર કેમ કે અત્યારે ગ્લાસમાં હવા છે અને ગ્લાસની બહાર પણ હવા છે હવે તમારે શું કરવાનું મિત્રો કે પેન્સિલને આ જ રીતે ગોઠવેલી રાખવાની અને હવે ગ્લાસમાં ધીમે ધીમે પાણી નાખવાનું અને પાણી એ રીતે નાખવાનું કે પેન્સિલ હલવી જોઈએ નહીં હવે જ્યારે મિત્રો તમે ગ્લાસની અંદર પાણી ભરી દેશો મેં અહીંયા સુધી પાણી ભરેલું છે ત્યારે તમે જોઈ શકશો કે પાણીની સપાટી પાસેથી તમને પેન્સિલ તૂટેલી હોય તેવું લાગશે બરાબર પાણીની સપાટી પાસે અહીંયા આકૃતિમાં પણ તમને દેખાય છે કે પેન્સિલ તૂટેલી હોય તેવું તમને લાગે છે આ એક્ટિવિટી તમે ઘરે કરજો મિત્રો બહુ મજા આવશે તો આવું શા કારણે બન્યું તેની પાછળનું કારણ છે પ્રકાશનું વક્રી ભવન બરાબર હવે આ તો વક્રી ભવનની એક ઘટના થઈ આવી કેટલીક ઘટનાઓ આપણને રોજિંદા જીવનની અંદર આપણી આસપાસ જોવા મળે છે હવે એ ઘટનાઓ કઈ કઈ તો કે એક તો આપણે આ ઘટના જોઈ કે પાણી ભરેલા ગ્લાસમાં અડધી ડુબાડીને રાખેલી પેન્સિલ પાણીની સપાટી પાસેથી તૂટેલી દેખાય છે કારણ શું પ્રકાશનું વક્રી પવન અક્ષરની ઉપર કાચનો સ્લેબ રાખીને જોતા અક્ષરોની ઉપર આ જેમ કે આ લખેલા અક્ષરો છે આના ઉપર તમે કાચનો એક લંબઘન હોય એને તમે રાખીને જો તમે આ અક્ષરોને જોશો ને તો એ તમને અક્ષરો ઉપસેલા દેખાશે ઉપરની તરફ ઉપસેલા દેખાય છે તો એની પાછળનું કારણ પણ પ્રકાશનું વક્રી ભવન છે એ જ પ્રમાણે પાણી ભરેલા કાચના પ્યાલામાં સિક્કો ઉપરની તરફ ખસેલો દેખાય છે તમે એક કાચના ગ્લાસમાં સિક્કો નાખીને તમે ગ્લાસમાં પાણી ભરો તો તમને સિક્કો જે છે એ તમને ઉપસેલો ઉપર ખસેલો દેખાશે બરાબર અને એટલા જ માટે મિત્રો કોઈ પણ પાણીવાળા સ્થળે આપણે જઈએ બરાબર અને આપણે જ્યારે એ પાણીના સ્થળનું અવલોકન કરીએ તો પાણીની ઊંડાઈ જે છે એ આપણને તેની વાસ્તવિક ઊંડાઈ કરતાં ઓછી દેખાય છે બરાબર એની પાછળનું કારણ પ્રકાશનું વક્રી ભવન છે પ્રકાશના વક્રી ભવનના કારણે જ પાણીમાં તરતી માછલીની ઊંડાઈ તેની મૂળ ઊંડાઈ કરતાં આપણને ઓછી લાગે છે બરાબર તો આ બધી ઘટનાઓ પાછળ પ્રકાશના વક્રી ભવનની ક્રિયા જવાબદાર છે તો ઉપરોક્ત ઘટનાઓ પ્રકાશના વક્રી ભવનને કારણે સર્જાય છે હવે પ્રકાશનું વકરી ભવન એટલે શું તો આપણે એની વ્યાખ્યા જોઈએ અને સમજીએ બરાબર તો ધ્યાન આપો મિત્રો કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે જ્યારે પ્રકાશનું ત્રાશું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે આપણે આકૃતિ દ્વારા સમજીએ મિત્રો કે અહીંયા વ્યાખ્યામાં વાત કરી કે બે પારદર્શક માધ્યમ તો અહીંયા આપણે એક માધ્યમ લીધું છે હવા અને બીજું માધ્યમ જે છે એ પાણી બરાબર અહીંયા આપણી પાસે બે પારદર્શક માધ્યમો છે હવા અને પાણી રાઈટ બંને પારદર્શક માધ્યમ છે હવે અહીંયા પ્રકાશનું ત્રાંસુ કિરણ મિત્રો અહીંયા એક વાત ધ્યાનમાં રાખજો કે વ્યાખ્યાની અંદર જે છે ને એ પ્રકાશનું ત્રાંસુ કિરણ આ શબ્દ ખાસ લખવાનો બરાબર કેમ કેમ કે જો તમે પ્રકાશના કિરણને લંબ રૂપે આપાત કરશો સીધે સીધું આપાત કરશો તો એનું ભવન નહીં થાય એ સીધે સીધું પસાર થઈ જશે એટલે વક્રી ભવનની જો ઘટના જોવી હોય તો આપણે પ્રકાશનું કેવું કિરણ લેવું પડે ત્રાંસુ તો જ્યારે પ્રકાશનું ત્રાશુ કિરણ અહીંયા તમે જોઈ શકો છો આ આપણું કિરણ એ બી બરાબર એ આપાત કિરણ છે તો જ્યારે પ્રકાશનું ત્રાશુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે અહીંયા પ્રકાશનું કિરણ હવામાંથી ક્યાં પ્રવેશે છે પાણીમાં તો પ્રકાશના કિરણની સાચી દિશા આ હતી બરાબર તમે જોઈ શકો છો પણ અહીંયા શું થાય છે કે માધ્યમ બદલાતું હોવાના કારણે આ કિરણ એ બી એ તેની મૂળ દિશાથી એ વાંકું વળશે વિચલન પામે છે બરાબર એની દિશા બદલાઈ જાય છે તો પ્રકાશના કિરણની દિશા બદલવાની આ ઘટનાને શું કહેવાય પ્રકાશનું વક્રીભવન તો જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે હવે આપણને પ્રશ્ન થાય કે સર પ્રકાશના કિરણની દિશા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતી વખતે શા માટે બદલાય છે તો એની માટેનું મુખ્ય કારણ છે મિત્રો કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશનો વેગ એટલે કે એની ઝડપ કેવી હોય છે જુદી જુદી હોય છે જેના કારણે પ્રકાશના વક્રી ભવનની ઘટના જોવા મળે છે ઓકે અહીં મિત્રો યાદ રાખજો કે કિરણ એ બી એને આપણે કેવું કિરણ કહીશું આપાત કિરણ જે પહેલાં માધ્યમમાં છે અહીંયા આપાત કિરણ અને બિંદુ શું છે એ આપાત બિંદુ તો કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એમ એન એમની વચ્ચે રચાતો આ ખૂણો થિટા વન એને શું કહેવાય આપાત કોણ એ જ પ્રમાણે જે કિરણ વાંકું વળ્યું કયું કિરણ બી સી કિરણ કિરણ બી સી એ કેવું કિરણ છે વક્રીભૂત કિરણ અને વક્રીભૂત કિરણ તેમજ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચે ખૂણો જેને આપણે શું કહીશું વક્રીભૂત કોણ કહીશું શું કહીશું મિત્રો વક્રીભૂત કોણ બરાબર વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચે રચાતા ખૂણાને વક્રીભૂત કોણ કહે છે ઓકે મિત્રો હવે એક અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન અને પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ બરાબર તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ તો સૌ પ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ લો બરાબર ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે અને તેના પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો એક ડ્રોઈંગ બોર્ડ આપણે લઈ લઈશું અને એના ઉપર સફેદ રંગનું એક કાગળ એ ડ્રોઈંગ પીનોની મદદથી તે બોર્ડ પર લગાડી દઈશું પાના પર મધ્યમાં એક કાચનો લંબઘન ચોસલું મૂકો બરાબર હવે તમારે શું કરવાનું છે આ જે સફેદ કાગળ છે તેના પર મધ્યમાં એક કાચનું લંબઘન ચોસલું મૂકો કાંચનો એક લમઘન એ તમારે તેના પર ગોઠવવાનો અને પેન્સિલથી લંબઘનની સીમાઓ આંકી લો તેને એબીસીડી નામ આપો અહીંયા આકૃતિમાં તમે જુઓ મિત્રો કે આ ધારો કે ડ્રોઈંગ પેપર છે આના પર આપણે કાચનો આ લમઘન મૂકીને આપણે શું કરવાનું પેન્સિલની મદદથી તેની ચારેય સીમાઓને આ રીતે આંકી લેવાની રાઈટ અને સીમાઓને નામ આપણે શું આપીશું એ બી સી ડી ઓકે આ કાચના લંબઘનનું સ્થાન છે રાઈટ હવે શું કરવાનું છે તો કે તેનું સ્થાન આપણે એ બી સીડી આંકી લીધું હવે ચાર એક સમાન ટાંકણીઓ લો હવે તમારે ચાર ટાંકણીઓ લેવાની એમાંથી બે ટાંકણીઓ ઇ અને એફ એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી એ બી સાથે કોઈ ખૂણો બનાવે ઓકે અહીંયા તમે જોઈ શકો છો આ લમઘનની સપાટી એ બી હવે ટાકણીઓ ઈ અને એફ અહીંયા આ ટાકણીઓના બિંદુ મેં કે જે બિંદુ પર ટાંકણીઓ આપણે ગોઠવવાની છે એ બિંદુ દર્શાવેલા છે તો ટાંકણીઓ ઈ અને એફને આપણે એવી રીતે લગાડવાની કે જેથી તેમને જોડતી રેખા બંને ટાકણીઓને જોડતી રેખા જે છે તમે જોઈ શકો છો આ બંને ટાકણીઓને જોડતી રેખા બરાબર એ સપાટી એ બી સપાટી એ બી સાથે કોઈ ખૂણો બનાવે આ સપાટી એ બી સાથે બનાવેલો ખૂણો બરાબર આ સપાટી એ બી સાથે કોઈ ખૂણો બનાવે ઓકે એ રીતે તમારે બે ટાકણીઓ ઈ અને એફને લગાડવાની છે રાઈટ હવે શું કરવાનું તો કે ટાંકણીઓ ઈ અને એફના પ્રતિબિંબોને લંબઘનની વિરુદ્ધ સપાટી પરથી જુઓ હવે આ બંને ટાંકણીઓના જે પ્રતિબિંબ છે બરાબર એ પ્રતિબિંબોને તમે ટાંકણીઓ એ આ તરફ લગાડી છે એ બી સપાટી તરફ અને તમારે સીડી સપાટીમાંથી આ જે સપાટી લંબઘનની સપાટી સીડી હોય એમાંથી તમારે ટાંકણીઓ ઈ અને એફના પ્રતિબિંબોને જોવાના બરાબર અને શું કરવાનું તો કે બીજી બે ટાંકણીઓ જી અને એચને એવી રીતે લગાડો કે જેથી ટાંકણીઓ જી અને એચ તથા ઈ અને એફના પ્રતિબિંબો એક સીધી રેખામાં દેખાય હવે તમારે આ સપાટીમાંથી તમારે ઈ અને એફના પ્રતિબિંબો જોવાના અને બે ટાંકણીઓ જી અને એચને એવી રીતે તમારે આ તરફ લગાડવાની છે કે જેથી ટાંકણીઓ જી એચ અને આ સપાટીમાંથી દેખાતા ઈ અને એફના પ્રતિબિંબો એ તમને કેવા લાગશે સીધી રેખામાં આ તરફથી જોશો ને મિત્રો તો તમને આ ચારે ચાર એક સીધી રેખામાં લાગશે ઈ અને એફના પ્રતિબિંબ અને ટાંકણીઓ જી અને એચ બરાબર એ સીધી રેખામાં દેખાય હવે શું કરવાનું છે તમે ચાર ટાંકણીઓ ઈ એફ જી અને એચ લગાડી દીધી હવે તમારે આ લમઘન ચોસલાને અને ટાકણીઓને તમારે ઉપાડી લેવાની એટલે ડ્રોઈંગ બોર્ડ પરથી તમારે ટાંકણીઓને ખેંચી લેવાની અને ચોસલાને પણ ઉપાડી લેવાનું તો અહીંયા ટાંકણીઓથી જે કાગળ ઉપર બિંદુઓ અંકિત થશે એ બિંદુઓને આપણે ઈ એફ જી અને એચ નામ આપી દઈશું ઓકે બરાબર હવે ધ્યાન આપજો હવે શું કરવાનું ટાકણીઓ ઈ તથા એફની અણીઓના સ્થાન જોડો અને આ રેખાને એ બી સુધી લંબાવો ઈ એફ એ એ જ્યાં મળે ત્યાં ઓ નામ આપો સમજી લેજો આ શું કહેવા માંગે છે કે ટાંકણીઓ ઈ તથા એફની અણીઓના સ્થાન જોડો અને આ રેખાને એ બી સુધી લંબાવો ઇફ એ એ બીને જ્યાં મળે ત્યાં ઓ નામ આપો એટલે આકૃતિમાં આપણે જોઈએ કે ટાંકણીઓ ઈ અને એફથી જે બિંદુઓ પેપર ઉપર અંકિત થયા એ બંને બિંદુઓને જોડી દેવાના તમારે ફૂટપટ્ટીની મદદથી અને આ બંને બિંદુઓને જોડતી રેખાને તમારે સપાટી એબી સુધી લંબાવવાની ઓકે અને આ રેખા એબીને જ્યાં મળે ત્યાં તમારે બિંદુ શું નામ આપવાનું નામ આપવાનું એ જ પ્રમાણે આ તરફ જી અને એચ ટાંકણીઓથી જે બિંદુઓ અંકિત થયા છે પેપર પર બરાબર તો જી અને એચ ટાંકણીઓની અણીથી અંકિત થતા બિંદુઓને પણ ફૂટપટ્ટીની મદદથી જોડી દો અને આ બંનેને જોડતી રેખાને તમારે સપાટી સીડી સુધી લંબાવવાની અને આ રેખા સીડી સપાટીને જ્યાં મળે ત્યાં તમારે બિંદુ ઓડેસ નામ આપવાનું શું નામ આપવાનું બિંદુ ઓડેસ ખ્યાલ આવી ગયો ઈ અને એફથી અંકિત થતા બિંદુઓને જોડતી રેખા દોરો આ રેખાને સપાટી એ બી સુધી લંબાવો અને આ રેખા સપાટી એ બીને જ્યાં છેદે ત્યાં બિંદુ ઓ નામ આપો એ જ પ્રમાણે જી અને એચ ટાંકણીઓથી અંકિત થતા બિંદુઓને જોડો બરાબર અને આ બંને બિંદુઓને જોડતી રેખાને સપાટી સીડી સુધી લંબાવો અને સીડી સપાટી પર જ્યાં આ રેખા છેદે ત્યાં બિંદુ ઓડેસ નામ આપો બરાબર ઓકે ખ્યાલ આવી ગયો હવે બિંદુ ઓ અને ને જોડો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખા ઈ એફ ને તૂટક રેખાથી પી સુધી લંબાવો બરાબર બિંદુ ઓ અને ને જોડો બરાબર અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખા ઇ એફને તૂટક રેખાથી પી સુધી લંબાવો ઓ આગળથી રેખા AB ને લંબ એન એન્ડેસ દોરો ઓડેસ આગળથી રેખા ને લંબ એમ એમડેસ દોરો વળી રેખા ઓપીને લંબ ઓડેસ એલ દોરો બરાબર હવે આ સમજી લો આ મુદ્દાઓ મિત્રો બરાબર કે અહીંયા શું કરવાનું છે હવે કે બિંદુઓ ઓ અને ઓડેશ આ બંનેને જોડતી રેખા દોરો દોરી દીધી બરાબર પછી જે રેખા ઈ એફ જે છે ઈ એફ અહીંયા સુધી આવે છે ને એને ત્રુટક રેખાની મદદથી અહીંયા બિંદુ પી સુધી લંબાવવાની છે રાઈટ પછી બિંદુ ઓ આગળ સપાટી એ બીને લંબ એન એન્ડેસ દોરો બિંદુ ઓડેશ આગળ સપાટી સીડીને લંબ એમ એમડેસ દોરો ઓકે ત્યારબાદ યસ એક હજુ બાકી રહી ગયું ઓડેસ એલ અહીંયા આગળ જે ત્રુટક રેખા જે છે બરાબર એ ત્રુટક રેખા પર બરાબર એલ બિંદુમાંથી તમારે ઓડેસ સુધી લંબ રેખાખંડ દોરવાનું છે ઓડેસ એલ બરાબર હવે આવે છે મિત્રો અવલોકનો બરા અવલોકનો તો આપણે આ આકૃતિ પરથી આ પ્રવૃત્તિ પરથી આપણે શું જોઈ શકીએ છીએ કે પ્રકાશનું કિરણ ઈ એફ બરાબર ઓ આગળ હવામાંથી કાચમાં પ્રવેશે છે તે લંબ એન એન્ડેસ તરફ વાંકું વળે છે આ પ્રથમ વક્રી ભવન છે પછી આપણે આકૃતિ દ્વારા પણ આની સમજ મેળવીએ ઓડેસ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે તે લંબ એમ એમડેશથી દૂર જાય છે અને જીએચ કિરણ રૂપે હવામાં ગતિ કરે છે આ તેનું બીજું વક્રી ભવન છે અહીં નિર્ગમન કોણ આર ટુ અને આપાત કોણ આઈ વન એ સમાન મૂલ્યના છે એટલે કે નિર્ગમન કિરણ એ આપાત કિરણની મૂળ દિશાને સમાંતર છે આ ત્રણ મુદ્દાને આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ મિત્રો બરાબર ધ્યાન આપજો પહેલાં તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આપાત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ એના વચ્ચે રચાતો આ ખૂણો એને આપણે આપાત ખૂણ કહીએ છીએ આઈ વન પછી અહીંયા ઓડેસ એ વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલા લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચે રચાતો ખૂણો આર વન એને વક્રીભૂત ખૂણ કહેવાય બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશનું ત્રાસુ કિરણ ઈ એફ એ હવા એટલે કે પાતળા માધ્યમમાંથી જ્યારે કાચમાં એટલે કે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે કિરણ તમે જોયું એની મૂળ દિશા આ હતી અને મૂળ દિશાથી અંદરની તરફ આ તરફ એટલે કે લંબ એન એન્ડેસ તરફ તે વાંકું વળે છે બરાબર તો આ પ્રથમ ભવન થયું અહીંયા સપાટી એ આગળ પ્રકાશનું પહેલું ભવન થયું હવે જુઓ આ કિરણ એ બીજી સપાટી શીડી પર આપાત થાય તો સપાટી શીડી માટે કિરણ ઓઓડેસ એ કયું કિરણ કહેવાશે આપાત કિરણ તો અહીંયા આગળ જે આ આપાત કિરણ અને એમ એમ્બડેસ્ટ લંબ વચ્ચે રચાતો ખૂણો આઈ એ આપાત કોણ થશે સપાટી શીડી માટે એ આપાત કોણ છે અને આ કિરણ જે કાચમાંથી આપાત થાય છે પણ જ્યારે તે હવામાં બહાર આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે આ આપાત કિરણની દિશા આ હતી આપણે જો ત્રુટક રેખા દર્શાવીએ તો આ કિરણની દિશા આમ થશે તો આ કિરણ પોતાની મૂળ દિશાથી શું થાય છે લંબથી દૂર જાય છે બરાબર આને નિર્ગમન કિરણ કહેવાય કયું કિરણ કહેવાય નિર્ગમન કિરણ બીજી વાર વકરી ભવન થઈને જે કિરણ મળે તેને નિર્ગમન કિરણ કહેવાય તો અહીંયા કિરણ જીએચ એક એવું છે નિર્ગમન કિરણ છે બરાબર અને આ જે ખૂણો છે નિર્ગમન કિરણ જીએચ અને લંબ એમ એમડેસ વચ્ચે વચ્ચે રચાતો ખૂણો આર એ નિર્ગમન કોણ છે ખ્યાલ આવી ગયો અહીંયા આપાતકોણ આઈ વન અને નિર્ગમન કોણ આર ટુ કોણ I1 અને નિર્ગમન કોણ આર ટુ બંનેના મૂલ્યો કેવા હોય મિત્રો સરખા હોય બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે આપાત કિરણ જે આ ત્રુટક રેખા વડે આ એની મૂળ દિશા યુ કેન સી બરાબર અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા છે સમાંતર છે કેવા છે સમાંતર તમે જોઈ શકો છો આ બરાબર સમાંતર છે રાઈટ પછી નેક્સ્ટ ચોથું અવલોકન કે આપાત કિરણનું બે વકરી ભવનકારક સપાટીઓ આગળથી વક્રી ભવન થવાના કારણે આપાત કિરણ તેની મૂળ દિશાથી ઓડેસ એલ જેટલું ખસે છે આ સ્થાનાંતરને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે તો મિત્રો અહીંયાગળી શું થયું આ પ્રકાશનું કિરણ એક જ હતું એનો મૂળ રસ્તો આ તો જો તમે કાચનો લમઘન મૂકેલો ન હોત તો આ પ્રકાશનું કિરણ ઇ એફ એલ પી આ માર્ગે ગયું હોત બરાબર પણ અહીંયા કિરણનું બે વખત વક્રી ભવન થવાના કારણે શું થાય છે કે બે વખત વક્રી ભવન થવાના કારણે આ આ પ્રકાશનું કિરણ એમ સીધું જવાના બદલે આ માર્ગે જાય છે ઈ ઓડેસ એચ બરાબર કિરણ તો એનું એ જ છે પણ બે વખત ભવન થવાના કારણે તે પોતાના મૂળ માર્ગેથી ઓડેસ એલ જેટલું શું થાય છે સ્થાનાંતર પામે છે બરાબર તો બે વખત ભવન થવાના કારણે પ્રકાશના કિરણનું જે સ્થાનાંતર થયું તો તેની મૂળ દિશાથી એ સ્થાનાંતરને શું કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર તો મિત્રો આ પ્રવૃત્તિ પરથી આપણે શું શીખ્યા તો નિર્ણય નિર્ણયમાં પહેલો નિર્ણય કયો તો તમે જોઈ શકો છો કે પ્રકાશનું ત્રાસું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે આ ખાસ યાદ રાખજો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે એટલે લંબ તરફ વાંકવું વળે છે અને બીજો નિર્ણય કે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર જાય છે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર જાય છે બરાબર બે અને ત્રીજો કયો આ બે નિર્ણય આપણે જોઈ લીધા રાઈટ ત્રીજું નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે જે આપણે જોયું આ ઘટનાને શું કહે છે પાર્શ્વીય સ્થાનાંતર કહે છે આમ કાચના લંઘન વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે તો મિત્રો આ જે પ્રવૃત્તિ હતી ખૂબ અગત્યની પ્રવૃત્તિ છે બરાબર ચાર માર્કના પ્રશ્ન સ્વરૂપે તમારે પરીક્ષામાં પૂછી શકાય બરાબર તો આને ખાસ તૈયાર કરી રાખજો બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વક્રીભવનના નિયમો નિરપેક્ષ વકરી ભવન અને સાપેક્ષ વકરી ભવનાંક વિશે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ